જનરેટિવ એઆઈ જેને જનરેટિવ એઆઈ કહેવાય છે કે જે ચીજોને જનરેટ કરીને આપણે આપે છે અને ઇઝી કામ કરી આપે છે એ કઈ તરહ શું છે અને મેઇનલી આપણે કઈ તરહ ઇસ્તેમાલ કરવાનું છે અને આપને આપણે પડાવવાના ફિલ્ડના અંદર અને જે બી આપણે માહિરીને જે બી ફિલ્ડમાં હોય એનામાં કઈ તરહ ફાયદો હાસિલ કરી શકે છે એના વાસ્તે આપણે સગલાં અહીંયા હાજર થયા છે તો શરૂ કરીએ ઇન્સ્ટન્ટલી પહેલાં આપણે આપ એકદમ બેઝિક જ મેં શરૂ કરું છું અગર ખોલીને પહેલાં આપણે ચેટ ઓપન એઆઈ પર આપણે જઈએ આ જે છે એક એના ઉપર જવું જોઈએ આપણે સગલા આપણા વેબસાઇટ પર પણ જ્યારે બી ચેટ જીપીટી ખાસ હમણાં પહેલાં આપણે જનરેટિવ એઆઈના અંદર આપણે જીકર સગલાને અરસ કરવા ચાહીશ કે ઘણી ચીજોની થોડી જીકરો કરશું થોડા એઆઈ જીકર કરશું પણ એમાં ખાસ મેઇનલી જે ચેટ જીપીટી સગલાના વીરધે જુબાન છે હમણાં અક્ષરને સુના હશે કેતા અપનાવ જામ્યાને સુના હશે ચેટ જીપીટીમાં શું છે અક્ષર એડવર્ટીઝમેન્ટમાં બી આપણે કે જીપીટી શીખ્યો નહીં તો તમે જોબલેસ થઈ જશો આ ધ જમાનામાં ચેટ જે છે તે ચેટ જીપીટી છે તો યસ એક હદ લગ એમ છે કેમ કે એટનું કામ કરી આપે છે અને લોકો એને ઘણો ફાયદો લઈ રહ્યા છે એનાથી તેથી આજે આપણે થોડું એનું આપણે લખીએ છે ચેટ ઓપન માં આપણે જાસુ પેલા આ એ સાઇન ઇન કરવાનું કે લોગિન લોગ સાઇન અપ અગર આપણે નથી હમણાં મે ઇનકોગ્નિટો પર છું આપણે સાઇન અપ કરશું અને આપનું જે કન્ટિન્યુ વિથ ગૂગલ હવે આજે ચેટ જીપીટી છે આપ સગલાને મરસ છે કે જે આપણે જીગર થઈ કે પહેલાના જમાનાના ઓલુમ આગળનો જમાનો ઓલુમ આ આના નજદીક જે છે ફિલહાલ એમ કહેવામાં આવે છે કે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન સપ્ટેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી વન સપ્ટેમ્બર લગ્ન એના પાસે ડેટા છે તો બેઝિકલી થયું શું છે કે જ્યારે આ ડેટા શરૂ થયું ઓનલાઈન ડેટા જીવારે બી જમેત કરવાનું શરૂ થયું તિવારથી લઈને હમણાં લગ્નનું આ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન સપ્ટેમ્બર લગ જેતનું બી ડેટા હોય જેવું બી કિસમું હોય ને આખું ડેટા બી લોકો આપે છે કે ઇતના બિલિયન્સ ઓફ આ થલાન ફુલાન ફુલાન તો એ સગલું આનામાં હમણાં મોજુદ છે આપને સગલા એનાથી ફાયદો લઈ શકીએ છે એટનો એના નજીક હમણાં છે આ ફિલહાલ સ્ટાર્ટ થઈ ગયું છે આપનું આ જે આમ એસએલસી આપના સામે ખુલશે એનું આજે છે ફિલહાલ હમણાં જે છે આ ફ્રી વર્ઝન છે અને પછી પેડ વર્ઝન છે ફ્રી વર્ઝનમાં બધું કામ થઈ જાય છે તો આ આપનું ચેટનું આખું સ્ટ્રક્ચર છે આ આમીસલસી ન્યૂ ચેટ યુ બાજુમાં જે છે જીતના બી આપ એના સાથે ચેટિંગ કરશો એનું આપણા પાસે પૂરો રિકોર્ડ વર્ષો વર્ષો તકનું જેવાર બી આપ ખોલશો તેવાર તકનું રહેશે હવે એમ ચેટ જીપીટી છે શું આપ એમ સમજીએ હમણાં કે આ ચાર્ટ જીપીટી એક આલીમ શખ્સ છે કે જે પર્સનલ એસિસ્ટન્ટ છે આપનો એક ઇન્સાન છે આપણે પહેલો સવાલ આપણે થશે કે સાહેબ વોટ ઇઝ ધ ડિફરન્સ બીટવીન ગૂગલ અને ચાર્જ જીબી સાહેબ ગૂગલ કામ ના કરી લો શું કામ ચાર્ટ જીપીટીમાં કંઈ ચીજ સર્ચ કરું ગૂગલ સર્ચ એન્જિન ઘણું અચ્છું છે એ આપણે શું કરશે કે બીજી વેબસાઇટના અંદરથી આપને બતાવશે કે ફુલાન ફુલાન જગ્યા જાવ મીલી આવશે ચાર્ટ જીપીટી એક શખ્સ છે કે જે આપને એક્ઝેક્ટ જે જોઈએ છે એ આપશે અને એના ઉપર એના જવાબ પર પાછા આપ એના સાથે વાત કરી શકો છો આ મેઇન ઇમ્પોર્ટન્ટ આ કી છે આગળ બી આના બારામાં વાત કરશું એ જે જવાબ આપશે એના ઉપર એને પાછા સવાલ કરશો કે ભાઈ તમે મને આ આપું પણ આનો આનામાં આમશું અચ્છા મને આ તરીકાથી આપી શકો છો મને હજી સિમ્પલ કરી આપો છો મને એને અરબીમાં લીખી આપો છો મને એને ફારસીમાં કરી આપો છો કન્ટિન્યુ થતું રહેશે ચાર્ટ બનીસ્બત ગૂગલના એ થઈ શકતું નથી અને ગૂગલ બરાબર છે એનો ઇન્જિન ઘણો પાવરફુલ છે મગર આના ચીસી એમના ફિલહાલ નથી ચાર જીપીટી વધતું જરૂર છે તો એમ કહેવાય છે કે આ પર્સનલ અસિસ્ટન્ટ છે આપનો એમ સમજીએ કે આપના સામને કોઈ શખ્સ છે એના સાથે વાત કરીએ સગલું આપને આપશે કેનારાઓ જે આજે કોર્સ અમલું કહે છે કીધું એમાં એમ કેનારાઓ એમ કહ્યું કે આઈંદાનું એકચ્યુઅલમાં પ્લાન એમ છે કે સગલાંના ફોન્સના અંદર આઈંદા આ ચેટ જીપીટી એઝ અ પર્સનલ એસિસ્ટન્ટ હશે એસિસ્ટન્ટ જે છે એ ફક્ત ઇન્ફોર્મેશન નહીં બલકે આપના બિહેવિયર પેટર્ન્સને બી સમજશે એના બારામાં સગણું ખબર જ છે આપણા બારામાં એને આપના બિહેવિયર પેટર્ન સમજશે અને આઈંદા અપના પર્સનલ લાઈફ આપણું બધું લાઈફ એને ખબર હશે હવે અગર મારા કંઈ જિંદગીમાં કંઈ બનવું ફોર એક્ઝામ્પલ મારા દોસ્ત સાથે મારો ઝઘડો થયો તો મેં ચેટ જીપીટીને પૂછીશ કે ભાઈ મેં કેમ કરું અને કેમ સુધારું તો એ આપણા બિહેવિયરને સમજતા હોવા મારા દોસ્તના બિહેવિયરને સમજતા હોવા મને કહેશે કે જો તમારો આમ છે તમે ગુસ્સા ઘણા જલ્દી થાવ છો તમારો દોસ્ત ફુલાન ફુલાન માહિરીન છે ને ફુલાન તો મારું એમ રાય છે કે તમે આમ કરો હર જગામાં પર્સનલ લાઈફની ડાયટથી લઈને કે ઇન્ફોર્મેશન બધું એમ જ કહે છે કે અહીંના જમાનામાં આમ હશે હમને આપણે ફિલાલીને એને આ તરીકા ઇસ્તેમાલ કરી રહ્યા છે ત્યારે હવે આપણું ચેટ જીપીટીનું સામને છે જે છે તો ઇઝીમાં ઇઝી જે વર્ઝન છે એમના સામે હવે આપણે કરવાનું શું છે સાહેબ જે પહેલી જે ચીજ સમજવાની છે આપણે અરસ કીધી કે એ ચેટ છે સામે કોઈ શખ્સ છે એના સાથે વાત કરી રહ્યા છે આપણે એને કહેવાય છે પ્રોમ્પ્ટ પ્રોમ્પ્ટ મતલબ કે એને કમાન્ડ આપવું કે શું કરવાનું છે કમાન્ડની શાકિલત કે ભાઈ શું જોઈએ છે એને પ્રોમ્પ્ટ કહેવાય છે અખું એઆઈ ઇસ્તેમાલ જે આપણે કરશું એનું મેઇન અખું પ્રોમ્પ પર છે કે આપ એને કેમ કહો છો કરવાનું એના આખાના જેટલા બી બધા કોર્સીસ ઓનલાઈન આવે છે કે આ સમજાવશે કે હાઉ ટુ મેક અ પ્રોમ્પ્ટ અને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ કહેવાય છે ને બલકે એના તો હવે જોબ્સ બની ગયા છે બીજા કંપનીઝ જે છે તો એક સીવીમાં લખે છે કે આઈ એમ ગુડ એટ પ્રોમ્પ્ટ ઇન્જિનિયરિંગ તો એને હાયર કરી દે છે કેટલા આવી જાવ બીજી કોઈ ડિગ્રી ના હોય ફક્ત ઇટની હોય ને કે મેં પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ કરી શકું છું તો ઇનફ છે કેમકે એકદમ મોટી ચીજ એ લોકો માને છે કે આ છે તો પ્રોમ્પ્ટ કરવા વાસ્તે બે ત્રણ ચીજ ઇમ્પોર્ટન્ટ છે બી સ્પેસિફિક જે આપણે જોઈતું હોય એકદમ સ્પેસિફિકલી આપણે એને કહેવાનું કે મને શું જોઈએ છે બીજું સ્ટેપ્સના અંદર એને કહેવાનું ડિરેક્ટલી નહીં એને કહી શકાય છે કે ભાઈ પહેલાં મને આમ આપ એના પછી ભાઈ મને જરા એને બુલેટ્સમાં લખી આપ ભાઈ મને આમ કરાવી આપો આમ કરી આપો આમ કરી આપો એ બધું એમ કરી આપશે અને ત્રીજું જે આપણે વાત થઈ કે ઇમ્પ્રુવ કરીએ એને ખુદને કહીએ કે નહીં મને આમ નહીં જોયું મને આમ જોઈએ છે તો એ સોરી કે સોરી વારું આપણે એક્ઝામ્પલ્સના અંદર આપણે દેખશું તો પહેલાં આપણી ચીઝ આપણે સમજીએ કે હવે આ ચેટજીપીટીના પાસે ઘણો માવાજ છે ઇન્ફોર્મેશન અને અલગ અલગ સેક્શન્સનો છે હોરાઈઝન્સનો છે અલગ અલગ એક્સપર્ટ હવે અગર આપને કંઈ પર્ટિક્યુલર ચીઝનો જોઈએ છે તો એને આપણે કહેવું પડશે કે તમે હવે આમ બિહેવ કરો ફોર એક્ઝામ્પલ મેં લખું છું એક્ટ

एक यहाँ एक शाकिलत शूब मिले से यहाँ बाजू के एक कॉन्टेक्स्ट भी अपने आप आपे एक्जाम्पल्स भी घना बट आप सके पची कह इस्तेमाल कर बताओ लफ्स अंदर तो इस्तेमाल भी आपसे भाई बीजा नुसूस में कोई जगह हो तो बताओ तो यी बाजू घूमू आसान थी जाए फॉर एक्जाम्पल अपने कही है uh, कोई कोई uh, कोई अल्फाज आपे सर कोई एक भी कोई भी

હવે મેથેમેટિક્સ આપણે પરાવી રહ્યા છે તો એક્ટ એઝ અ મેથેમેટિશિયન અને પછી એને કહે કે ક્વેશ્ચન્સ આપીએ કે ભાઈ મને આ સોલ્વ કરીને આપો એ આપણે બરાબર એઝ અ મેથેમેટિશિયન આપને સમજાવશે એક્ટ એઝ અ ફિઝિસિસ્ટ તો એ એઝ અ ફિઝિક્સનો સવાલ હોય તો એમ કરી આપશે એક્ટ એઝ અ જેમ બી આપ કહેતા હોય કે જોયોગ્રાફીના માહિર માહિર એ મિસલથી કરી આપશે ઘણા લોકો હમણાં એઝ અ ટ્રાવેલ ગાઈડ યુઝ કરે છે એક્ટ એઝ અ ટ્રાવેલ ગાઈડ ઓકે મેં ગાઈડ છું અને પછી એને પૂરું કહે છે કે મને એટલા દિન તક જવું છે આમાં આમ કરવું છે મને કરી આપ તો પૂરું બનાવીને એ આપી દે છે હમણાં એક મિસાલના તોર પર મેં આપણે કહીએ આઈ એમ અ ન્યુટ્રિશનિસ્ટ મેં ફજરે બે એક્સ ખાધા યર્સ વોટ શુડ આઈ ઇટ ફોર લંચ એ જે છે એની શાક્યલસી જે છે જેમ મિસલસીને જરૂરત છે એ પૂરું બનાવીને આપી નાખશે આઈ વુડ રેકમેન્ડ કે તમે હવે શું જમો એના અંદર પછી મેં કહી શકું છું કે મારા પાસે એટલી ચીજો છે કે મેં શું કરું હજી એ મિસલ એ પૂરે પૂરેપૂરું આખું મને બનાવીને આપશે તો આ જે ઇમ્પોર્ટન્ટ છે એને કેવું પડશે આપને પોસિબલ હોય અગર આપનો એમ ફીલ પર્ટિક્યુલર હોય તો એને કહેવાનું કે આ મિસલસી એક્ટ કરો તો આપણે પૂરેપૂરું એ બરાબર જવાબ આપી નાખશે એ જવાબ આપતા હોય તો આપ સ્ટોપ બી કરી શકો છો એને જનરેટ કરવાનો મેં નથી જોઈતું ફિલહાલ ઇનફ છે અને અગર આપણે આગળ વાત કરવું હોય તો આગળ બી વાત કરી શકો છો આ એનું પૂરું આખું રીજનરેટ કહીશું તો પાછો એ રીજનરેટ કરી નાખો બીજો જવાબ આપને આપશે હવે મેં હમણાં તમામ કરું છું ન્યૂ ચેટ શરૂ કરું છું હવે આગળ જે પેલું કામ એ જે કરે છે સજેશન્સ આ ચેટ જીપીની સજેશન્સ આપવામાં ઘણા ફાઇન છે હવે ફોર એક્ઝામ્પલ આપણે અમને કહીએ આ તૈયારી આપણે કીધી છે સજેશન્સ આપવા વસ્તે આઈ વોન્ટ ટુ સજેસ્ટ

એને કન્ટિન્યુ કરી રહ્યો છું એના ઉપર લેંગ્વેજ તો હવે જે છે તો મને એના અંદર સજેશન પૂરા આપી રહ્યો છે યસ એ ઇમ્પોર્ટન્ટ છે કે આ છે ને લેંગ્વેજ બેઝડ મોડલ છે આ ફિલહાલ ટેક્સ્ટ પર બધું કામ કરશે ફિલહાલ એને ટેક્સ્ટ આપો એ ટેક્સ્ટમાં જવાબ આપશે યસ ચેટ જીપીટી થ્રી છે ચેટ જીપીટી ફોર આવી ચૂક્યું છે જે ખરીદાય છે પછી ચેટ જીપીટી ફાઈવ કે છે નેક્સ્ટ જે છે એમાં શું છે કે આ ફોટો બી આપશો એને ફોર એક્ઝામ્પલ મારો ફ્રિજનો ખાલી ફોટો પાડીને મેં મોકલી નાખું મને કીધું મારા પાસે જેટલું ફ્રિજમાં છે મેં શું બનાવી શકું છું પ્લીઝ ટેલમી તો એ ફોટોસી એ બતાવી નાખશે કે તમારા આ આ ચીજો તમે તમારા ઘરમાં રેસીપી બનાવી શકો છો આ ફોટોને દેખતા હોવા એ મિસલ આપના પિક્ચર્સ જે બી કામના હોય આપણે એકેડેમિક્સ અંદર બી મિસલ સિંહ એમ કહે છે કે નેક્સ્ટ એ લોકોનું આમના નેક્સ્ટ રિલીઝના અંદર એ લોકો આ લે આવશે તો આ સજેશન્સ જે છે સાહેબ એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે આપણે ઘણી ચીજોમાં એ હેલ્પ કરી શકે છે સિમિલર સજેશન્સ જે છે કયા લઈ શકાય છે આપણે અહીંયા

વન્ડરફુલ છે સિમિલરલી બીજી ઘણી ચીજો ઘરમાં આપણે હોય પર્સનલ લાઇફના બી સજેશન્સ હોય એ ઘણી ચીજો આપણે મેં એક્સરસાઇઝ શું કરું આ શું કરું ફોર શું કરું આજે મને ઘણી નીંદ આવી રહી છે મેં હમણાં શું કરું મેં રાતે ત્રણ વાગે સૂતો છું એક્ઝેક્ટલી આપને એ સજેશન્સ આપશે સો વી આર ટોકિંગ અબઉટ સજેશન્સ હવે નેક્સ્ટ મેઇન પાર્ટના ઉપર આવીએ આપણે ટ્રાન્સલેશન્સ એન્ડ ટ્રાન્સલિટરેશન આ કે કમાલ છે એનું ટ્રાન્સલેશનનું જે બાપ છે એ એકદમ ટોપ છે આનું લેંગ્વેજના હિસાબથી તો મેમના આ ચાર્ટને કન્ટિન્યુ નહીં કરતો કેમ કે એ હિ ઇઝ એક્ટિંગ એઝ અ ન્યુટ્રીશનિસ્ટર ઇઝ એક્ટિંગ લાઈક સમથિંગ એલ્સ એમ એનું ટોકનનો ખૂબ બયાન છે અમને આપણે જીર નહીં કરતા ટોકન એના ટોકન છે ચાર હજાર ટોકન એ વાત કરતાં કરતા પછી ભૂલતો થઈ જશે ઉપરની ચીજો તો એને એમ ચેટ નહીં થઈ શકે પછી આપણે કામ કરીએ છીએ ઘણા લોકો એકદમ લંબી ના પછી ભૂલી જશે કે ઉપર શું હતું એમ આપણે નહીં કરતા હવે આપણે ટ્રાન્સલેશનની વાત કરીએ છે તો ટ્રાન્સલેટ કોઈ આપણે ફોર એક્ઝામ્પલ લેશે ટ્રાન્સલેટ યુ

હવે એમ કરશે યસ એના હશે એના લિમિટેશન્સ એના નજદી જે એકેડેમિક એના રિસ્પોન્સ છે એના મગર એક હદલગ એક હદલગ એનું ઘણું આપણે લઈ શકાય છે ફાયદો લઈ શકાય છે એનાથી જીતની અલગ પછી બરાબર જેમ આપણે વાત થઈ કે વેલ્યુએટ કરી શકાય કરવું જરૂરી છે હવે આપણે નેક્સ્ટ એનો જે ફાયદો છે મેં સ્ટોપ કરું છું ને ઓકે થઈ ગયું છે એટલે એનું હદલગ એનું જે આ યુઝ કરવાનું આઈનનું યુઝ કરવાનું છે એ ઘણી હદલગ બરાબર કરે છે ઇઝીઝ જે છે ઇઝીઅર જે છે એ તો કરી આપે છે થોડા આપણે દેખવું જરૂરી છે તો ફિલહાલ અમને આપણે આ કરીએ હવે નેક્સ્ટ એનું જે ઘણું ઇમ્પોર્ટન્ટ ફાઇન ફંક્શન છે કમ્પેરન કમ્પેરનું કરવાનું આના 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 દરમિયાન શું ફરક છે એના અંદર એ ઘણો ફાઇન છે લેટ સે આપણે પૂછે એને જે આપણે ઇંગ્લિશના અંદર આપણે ડેફિનેટલી ઘણું ઇસ્તેમાલ થાય છે ઇંગ્લિશના પરાવનાર આપણે જે પરાવે છે કે આ વર્બ્સ અને આનામાં શું ફરક આ બે એના અંદર ફરવા શું ફરક એમાં ઘણો આપણે ફાયદો થાય છે પણ આપણે આ ચાલો આપણે આ અલગ શાકેલ છે આના હસ્તક બી એ જ ડેટા એના પાસે છે તો ઈઝીલી એક જગ્યામાં મેળવું ઘણું આસાન છે હવે અગર આ અક્ષર એનો બીજો એક ફાયદો જેવારે અગર આ જવાબો આપતા હોય એના અંદર આપણે ઇમ્પોર્ટન્ટ એક કામ એમ કરી શકીએ છીએ જવાબ આવી જાય ઓકે હવે મેં એને પીને કહું છું અરબીના અંદર સેમ પૂછી શકું છું મને એકદમ દસ સાલનો બચ્ચો છું નહીં સમજ પડી રહ્યા બાબું કહેવા છે એકદમ એકદમ આનામાં સમજાવી દો એ બી સમજ આ સેમ ચીઝ અરબીમાં બી સમજાવી દેશે આપને કમ્પેર અને કોન્ટ્રાસ્ટ એકદમ આ છે હવે આ એક મોટી મિસાલ જે મેં આપને રસ કરવાનો આ છે ખાલી ફટાફટ એને પૂછી લઈએ આજે પૂછે એને મલ ફર્ક આજ હવે એનો જે બીજો જે ફંક્શન ખાલી જોવા વસ્તે મેં નવી ચેટ પાછી ખોલું છું તાકે ભૂલી એ આ થઈ જાય મલ ફર્ક બૈનલ દૌલતિલ અમવિયા ઓકે એનો જે બીજો એકદમ ઇમ્પોર્ટન્ટ જે ફીચર છે કમ્પેરના અંદર જે આ આપે છે જે સગલા બહારના લોકો કહે છે કે એ કમાલનું એનું વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનું આ છે આપણે જોઈએ જવાબ ખેર આપના આપણે રહ્યા છે એના સિવાય બી કોઈ બી ચીજ આપણે લેતા હોય ઇંગ્લિશ સાયન્સ પર આવતી વખતે ઇંગ્લિશ પર આવતી વખતે હર ચીજ અંદર એનો આપણે ફાયદો મોજૂત થાય છે તો એનું બીજો જે ઇમ્પોર્ટન્ટ જે છે એનો જે ફાયદો જે છે એ છે કે એ આ કમ્પેર કરતી વખતે એ જે ટેબ્યુલર ફોર્મ બનાવી આપે છે એનું બેસ્ટ પાર્ટ કે છે ઓકે સાહેબ આ ટુમાં આપું એનું જે છે આ બેસ્ટ પાર્ટ કે છે વન ઓફ ધ બેસ્ટ કે અગર કોઈ બી ચીજ આપ ફર્ક કરવાનું કહેશો એને કેટેગરીઝ જીતની બી હશે પછી એના અંદર હજી મેં સવાલ પૂછીશ તો હજી મને કેટેગરીઝ બનાવીને નાખશે બેઝિકલી ઇઝી ટુ ડાયજેસ્ટ મને એ પૂરું કરીને બે મિનિટના અંદર મને આપી દેશે ઓકે સર આ એ તો જ હમણાં સવાલ પૂછો તો હજી અગર મેં હજી મજબૂતીમાં જાઉં કે હજી મને આના બારામાં બતાવો હજી મારા બતાવો તો એમ કરતા કરતાં જશે ટેબ્યુલર ફોર્મના અંદર બધું કમ્પેર કોન્ટ્રાસ્ટ મને આપી દેશે ઓરે સર આ તમામ થયું નેક્સ્ટ જે છે ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કહેવાય બધા જ ઇમ્પોર્ટન્ટ આ ક્રિએટિવ રાઇટિંગ एना है तो एकदम माहिर है आप जे कहसो ये आपने लखी आपसे जे पूरा मकालो लिखी आपसे पूरी किताब लिखी आपसे जे लैंग्वेज मा केसो, जे मा केसो। में कहसो जे स्टाइल में कहसो हमने मैंने फुकत आप पूछू छूँ आ लंबाशी लिख स मगर हमने मैं कहते तो नहीं आ एक मिसाल जब रस की थी आपने यस कोई बी जगह से कॉपी पेस्ट पेश सके <laughs> मैं मैंने अपने काम का ले सके अपने, अपने अपना जामिया ने अभी भी लिखती वक्त है खास कर अगर अपने मुश्रीफनी खिदमत से એ આવે છે તો ક્રિએટિવ રાઇટિંગ વાસ્તે એને હેલ્પ કરી શકે છે અગર એને બી ખબર છે કે મારા મુશરીફને બી ખબર છે કે આ છે તો સવાલ નહીં આવતો કે પ્લેજરિઝમ નહીં થાય અને એનામાં એને ફાયદો થઈ જશે એના અંદર આ ચિસ્સે હવે ફોર એક્ઝામ્પલ મેં એમના રોજ હિદાયત પર આવું છું અને કોઈ કલમ છે ને એના અંદર મને કિસ્સો કેવો છે તો મેં આ ફોર એક્ઝામ્પલ આ લીધું કિસ્સો લતીફા યમુ તોફિયાદ તફકુર બિલકુલ જ આ છે કઈ કઈ લેવું દેવું નથી પણ મને આવું કરવું છે અને એ શરૂ કરી નાખશે લખવાનું અને મેં આ પરી ચૂકો છું અમે લંબાના હવે મેં એમના નહીં કરું પણ આ પૂરેપૂરું એને પણ મેં આપની જે પેલા રસ કીધી કે સ્પેસિફિક રહેવાનું મને જે બી જોયું હતું આના અંદર મેં હજી બી એડ કરી દેતા કે એનામાંથી કોઈ એક મર્દ હોય બે બહેરાઓ હોય તન એક નામ જમીલા હોય એક નામ ફુલાનું હોય એ બધું મને કરી આપશે મને ફક્ત કિસ્સો એને એક્ઝેક્ટલી સ્પેસિફિક મને એને આપવું જરૂરી છે દેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ફક્ત એ નહીં આ રી જનરેટ કરશે એમ રીજનરેટ બટન દબાવીશ તો મને બીજી લખીને આપશે શાયદ આ બી લખી આ જ લખીને આપી બીજા અલ્ફાજોમાં નહીં તો મને બીજી નવી જ બનાવીને બી આપશે વાર મેં એને કહીશ મેં આમને સ્ટોપ કરું છું હવે આ ક્રિએટિવ રાઇટિંગનો એક લેવલ હાઈ એક લેવલ આપણે હાઈ જઈએ એને મેં એમ કહી દઈએ આપણે એને કે મને આ આ આને કસીદામાં લખી આપો સાહેબ મેં આ આ આ ચીઝ તો મેં આ મોકલું છે લોકોને એટલે જોયું છે કે એ પૂરા કસીદા મધેમાં લખ્યા આપે છે હમણાં એને ખબર નથી પડી રહી કે કિસ્સા આ શું છે પણ એના અલ્ફાઝોમાં એ જે છે બરાબર જેવાર એને એને મતલો આપી દે છે અગર આપને કે મને આ મતલાના ઉપર લખીને આપો તો એ પૂરેપૂરું જે છે તો આપને પોએમ પોએમ હોય કે કસીદો હોય કે કંઈ બી હોય પૂરેપૂરું ક્રિએટિવ રાઇટિંગ લખી આપશે ઓર સાહેબ આપને હમણાં એને મેં સ્ટોપ કરું છું પણ આ શાકેલથી કંઈ બી લખી હવે હવે સાહેબ એક મોટો સવાલ છે આના અંદર નહીં ઘણી વાર એ આ બનાવી આપે છે એક વાર એ આનામાં મેં એને એને આપ આપો છો મતલો આપો છો તો શાયદ બનાવી આપે છે મતલો આપો છો તો એ બનાવી આપે છે આના અંદર શેરે ઉર જાતો હોય તો અલમદુલ્લા આગળ આ તો એમાં જ આવી રહ્યું છે ફિલહાલ એક આપી છે બહેર બહેર એને આપી હતી બે શાયદ બે બે નહીં પકડતો આ તન તન ચાર ચાર લે છે એટલે સાહેબ એ અગર એને બી સ્પેસિફિક અગર કહી દો આપ કે એક્ઝેક્ટલી બે લાઇન હોય પછી શાયદ એ છે સ્પેસિફિક પર વોક વોક કરે છે પ્લસ પાછું ચારજીબીટી ફોર અગર હશે અને એના ઉપર બે હશે તો શાયદ એના ઉપર હજી આ છે હવે સાહેબ આપને એમ થાય કે અપનાવ જામ્યા લીખી રહ્યા છે તો ખબર પડી જ જાય છે કે આ તો મારી લેંગ્વેજ નથી તો એનામાં એમ કહે છે આનામાં કે ગીવ યોર સ્ટાઇલ મેં મારું કસીદો એક એને આપી દઉં બે બે તપ આપી દઉં કે મેં આ લીખી છે હવે એના ઉપર બાકી ને પાંચ પેજ બનાયા તો સિમિલરલી મકાલાન અંદર ઇંગ્લિશ ઇનશાન અંદર મે મારું એક પેરેગ્રાફ આપું કે this is my style of writing and my language નાઉ રાઈટ ધ રેસ્ટ ઓફ ધ સ્ટોરી ઇ સેમ સ્ટાઈલ માં લખી આપસે આપ ડિફર નહી કરી શકો કે કોણ લખેલું છે અંદર વળી લાગે છે પ્લેજિયરિઝમ ચેક આપણે કરશું ઇન અંદર અલગ છે બટ એ ભી લખી આપસે તો કેર આપને કઈ લખું છે એમ ના ફોર એક્ઝામ્પલ મને કોઈ ક્રિએટિવ રાઈટિંગ કરવી છે પણ ખબર ના પડવી જોઈએ કે મારી જ છે રાઈટિંગ તો આપ ઇને એ ભી આપી શકો છો ઈમેલ્સ બનાવી શકો છો એલアナથ એલાનત પૂરા બનાવી આપે છે આપને આપણે કરવું છે તો ઈમેલ બનાવી આપશે ઇન્વિટેશન લખવું છે કંઈ બી કરવું હોય આપ ફક્ત સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન્સ આપીએ અરબીના અંદર ઇંગ્લિશના અંદર એ આપણે લખીને આપી દેશે તો આ અફન સાહેબ આ ક્રિએટિવ રાઇટિંગનો જે બાપ છે જે અપનાવ જામે બી ઘણીવાર આપણે ઇસ્તેમાલ આપણે બી કીધું જ છે ઇસ્તેમાલ કરતા દેખાશે હવે બીજું સ્ટોમ નેક્સ્ટ પોઈન્ટ બ્રેઇન સ્ટોમિંગ છે બ્રેન સ્ટોબને આપણે જગર કરીશું કાંઈ કદાચ એ બ્રેઇન સ્ટોમ કરવામાં ઘણા ફાઇન છે એને કહીએ કે પ્લીઝ હશે સીટ વિથ મી વિથ બ્રેન અને એને પછી કહીએ કે મને આમ કરવું છે મેં શું કરું મને આ મકાલો લીધો છે તો મેં ક્યાં કયા પોઈન્ટ્સ દેખો એ મારે કરવું છે તો મેં શું કરું તો બ્રેઇન અંદર છે આપણે વખતના કિલ્લતના હસ્તે આપણે અમને એને થોડું સ્કીપ કરીએ છીએ નેક્સ્ટ એનું મેઇન ઇમ્પોર્ટન્ટ એનું ફંક્શન જે છે સમરાઇઝિંગ આ ચેટ જીપીટી ટેક્સ્ટ સમરાઇઝેશન ઘણું જબરદસ્ત કરે છે આપણા નજીક કોઈ બી એમ બી જોઈ શકાય અપનાઉ જામિયા માસિક કોઈ ચીજ કે લેને આયા આર્ટિકલ યહા પે કો ઓનલાઈન આર્ટિકલ જોયો અખુ મકાલો આપે જોયો ને આપનેમ જોઈએ છે કે મને એ શોર્ટ માં અંદર સમરાઈઝ કરી આપે તો મે આ અપનાઉ જામિયા માસિક કોઈ ના મકાલો નો મે લઈને આયો છું આ ઇતનો સો એકસર રાઈટ તો મે એને કહો છું સાવાજે ખામોશ છે ને એક ખબર પર છે કે શું લાવશે આ શું કરીને બતાવશે એમ ખબર પર છે સાહેબ એટલું કામ કરી આપી રહ્યો છે સાહેબ આપણે એ તો કરી આપી રહ્યા છે સાહેબ એ આપના જાણ્યા છે અરસ કે આ લીખવું છે એ તો એનું મને અગર હમણાં એના એ જાણવું છે કે એ શું કહેવા માંગી રહ્યા છે ફરી એકદમ એના વાતે અને મને સાથે ડિસ્કસ કરવું છે તો એ એકદમ શોર્ટના અંદર એ જે છે એનું આ મેન્શન કરી આપશે એને મેં હજી બી કહી શકું છું કે દિસ ઇઝ ટુ લોંગ પ્લીઝ સિમ્પલિફાઈટ તો સિમ્પ્લીફાઈ કરી આપશે મેં કહીશ કે મને પોયમમાં લખી આપશે ભોયમમાં લખી દેશે મેં કહીશ કે મને અરબીમાં કરી આપશે અરબીમાં કરી આપશે એ ટોટલી મને જે છે તો આ સમરાઇઝેશન વાસ્તે ઘણું ફાઇન છે એનો યુટ્યુબનું બી સાહેબ એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે અગર ઇમકાન હોય તો મેં આપણે બે મિનિટમાં બતાવી દઉં આપણે યુટ્યુબ જે છે સાહેબ આપણે વિડિયોઝ જે ટેડેટ દેખીએ છીએ આપ સગલાં પાસે ટેડ ટોક્સ છે યા એવા ઘણા એવા હોય છે કે જેના અંદર વીસ મિનિટ પચીસ મિનિટ તક બયાન કરે છે આપણે એમ જોઈતું હોય કે મને એને સમરાઇઝ જોઈતું હોય છે તો એનો એનો બી આ છે એક્સ્ટેન્શન ડાઉનલોડ કરવાનું એ પૂરી એને ટ્રાન્સક્રિપ્ટ આપશે આ ટ્રાન્સક્રિપ્ટ પ્લેસે અને બુલેટ પોઈન્ટના અંદર પૂરેપૂરું આપણે બતાવી નાખશે કે આ વિડીયોઝના અંદર આ આ આ વાતો છે આપને પૂરી વિડીયો હવે મને દેખી છે તો આ પોઈન્ટ મને ઘણો ગમે છે તો ચાલો મેં આજે દેખ્યા એમ કરી શકાય છે તો સમરાઇઝેશન વાતે આ જે છે સબ ઘણો શાનદાર આ છે મકાલો સગલું સમરાઈઝ કરે છે અરબીના અંદર કરી શકે છે વિડીયો સમરાઈઝ કરી શકે છે સગલું ઇમ્કારાનિયત એના નજીક આપણે મોજું છે આગળ જાઉં સર આ થયું હવે લિસ્ટ લિસ્ટિંગ કરાવવું જે છે લિસ્ટિંગ લિસ્ટ આપણે યુઝ થાય છે કે ગીવ મી અ લિસ્ટ ઓફ ટેન ગીવ મી અ લિસ્ટ ઓફ ફિફ્ટીન ગીવ મી લિસ્ટ ઓફ ટ્વેન્ટી એ જે શાકેલ આજે ઘણી ઇસ્તેમાલ થાય છે મકાલતના અંદર તો એ કરવા વસ્તે એ ઘણું બેટર છે એ કરાવવું ઘણું ઓછું છે પ્રોઝ એન્ડ કોન્સ વોટ ઇઝ ધ પ્રોઝ ઓફ ધીસ વોટ ઇઝ ધ કોન્સ ઓફ ધીસ એ કરવા વસ્તુ ઘણું ફાઇન છે નેક્સ્ટ આપણે આવીએ છીએ કોર્ટ્સ એ જે કોર્ટ છે એ બી ઘણો આ છે કે એના પાસે ઘણું ડેટા ઘણું છે વખત મકાલો લખી રહ્યા છે તો એ જે ઘણી વાર હોય છે કે મને મારું લખાઈ ગયું છે હવે મને કોર્ટ મિલી જાય પહેલા મને મારો મકાલો મારું ફિકરત છે મને એનો કોર્ટ જોઈએ છે તો ઘણું આ કામ થઈ જાય છે નાસી લેટ્સ આપણે કરીએ અમને સાહેબ રેગ્યુલર રિવિઝન ઓફ સ્કૂલ સ્ટડીઝ એમ લખ્યું છે અમને લસભાગની મારી માના હતી પણ એ જે બી લીધું હશે ये यजे हता आप जैसे आपने जितना भी ऐसे हम अगर मने मने मैंने 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 कहीश कि नहीं कोई डिफाइन कोई पर्टिकुलर शख्स मने कोई ओलखान वो वा शख्स वॉलो आपो वा तो पी एम आप से आपसे कोर्ट्स आमा घू काम लगे सब के अपने ने इस्तेमाल करिए छे तो अगर अपने जब परफेक्ट शख्स मिली जाए तो ये मकाला लिखवाना अंदर अपना घनी काम सके छे कोर्ट्स खास ये मिसाइल स्टडीज कही सकान छे कि एक्ट एज अ साइंटिस्ट फॉर एग्जांपल एंड व्हाट स्टडीज डू हैव सो लेट्स मैंने कहू छू कि चैट नौ पर सर खैर साहब आप, आप वक्त कलर से अपने पूछी सकें कि मैंने आज स्टड मैंने कम्युनिकेशन स्किल्स ना ऊपर साइंटिफिक स्टडी आपो रिलीजियस स्टडी आपो फुलान स्टडी आपो फुला स्टडी आपो रखो -अक्षु आपने ये आप जैसे मकालो अगर लिखवो तो केम यहाँ थाय से तो फिलहाल सिंपली जी सीम्पली खास आप प्रॉम्प्ट घो फाइन है प्लीज हेल्प मी स्टेप बाय स्टेप इने अगर आप कहो ना कि प्लीज हेल्प मी स्टेप बाय स्टेप तो ये कमाल पे आपने हेल्प करते अन वर्ड काउंट बी यस हमें फिलहाल अपने अगर ऐतू लीए तो हमें आ फिलहाल कर कि तमने जो अर्ज अ स्टेप बाय स्टेप प्रोसेस हमने एक एक चीजों आपसे मैंने हम मैंने शू पूछीस कि स्टेप वन ओके यू टॉक अबाउट चूज अ प्लीज हेल्प मी चूज अ स्पेसिफिक फोकस एंड राइट मी फाइव हंड्रेड वर्ड्स ओके सो लेट्स सिलेक्ट फुला कम्युनिकेशन स्किल्स एंड दीज आर योर फाइव हंड्रेड वर्ड्स डायरेक्टली मकालो तरह लिखा भी लिखे आप oh so तो ना पी मैंने कि आई ऑल्सो वोट टू एड अ फातिमी और फॉर इस्लामिक पर्स्पेटिव टू इट सो वेर कैन आई एड फुला जगह ऐड करो फुलान जगह ऐड कर सो प्लीज चेक तो ये पूरे पूरे मकालो मैंने हमें लिखी आपी नागे जी सर ए भी नेक्स्ट पर आऊजू सब मैं <laughs> तो सब आ वन वन जिसेप्स आ, आ कीधा टेन स्टेप्स एने एक पी एक स्टेप्स में करा અને એ પૂરો મકાલો બાય ધ એન્ડ ઓફ ધ ટાઈમ એન્ડ આ ચેટના એન્ડ લગે દસ સ્ટેપ અગિયાર મુ હા ભાઈ વોટ અબાઉટ ધ સેટેસ્ટર એફિસ કેને ગ્યુમી દોઝ બડા બધા લખીને આપશે કે આ મકાલામાં ઈતું છે એ મકાલામાં ઈતું છે પૂરું ક્રિએટિવ રાઇટિંગ પૂરો મકાલો આ મિસલથી એ લખીને આપી શકે છે આમ ફિલહાલ આમ સ્ટોપિંગ જનરેશન આ પછી સાહેબ આપને આપ જોઈ શકે છે હવે સાહેબ ફાઇનલી નેક્સ્ટ જે છે આપણે ફીડબેક જે આપે સાબ ફરમાયું ફીડબેક ઓન યોર ટેક્સ્ટ આ જે છે સાહેબ આપના મકાલામાં આપના કોલમાં આપની બેતમાં અભ્યાસમાં એનું ફીડબેક એ ઘણું અચ્છું આપી શકે છે તો મેં હમણાં એને લખું છું ગીવ મી ફીડબેક ઓન માય ટેક્સ્ટ ઓકે સાહેબ મેં ઓ તારીલના જે મકાલો છે સાહેબ એનાથી લઉં છું અને મેં આપું છું એને અને પછી મને કહીશ કે એને અરબી મને આપો હમણાં એ શાયદ ઇંગ્લિશમાં આપશે મને આ પૂરું મને ફીડબેક આપી નાખો તો સાહેબ મારા જે મકાલા મકાલામાં મને જે ચીજો ભરવાની છે સાહેબ એ કાફી હદલક એ જે છે એ આપી દે છે અરે સાહેબ સાથે એમ આપી રહ્યો છે જો સાથે એમ શું કહે છે કે હાઉ યર એન એક્ઝામ્પલ ઓવ હાઉ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ ટેસ્ટ કુડ બી રિવાઇઝ તો ઓલરેડી કહી દે છે કે સાહેબ રિવિઝન આપ કેમ કરી શકો છો પણ મેં એને ના કહીને મેં એને કહી દઉં છું કે મને હવે આ સિન્સ ક્યાં અરબીમાં છે સો પ્લીઝ મને અરબીમાં કરી આપો યસ ટાઈમ ઓફન સોરી એ જે કાલો કરી રહ્યો છે મને એને એને કહેવાનું હતું કે આજે ફીડબેક આનામાં આપો પાંચ મિનિટ આ સાહેબ આ તૌદી હુસ સિયા આવે છે સમજે હવે હવે સાહેબ આપણે જોયું સાહેબ કે આ ચેટ ચાલી રહી હતી તો ઉપર મેં એને બીજો ક્વેશ્ચન પૂછી નાખો મગર પાછું હી કેમ બેક ટુ દેટ ક્વેશ્ચન કેમકે એ સમજે છે કે મેં પૂછ્યું મને ફીડબેક એ અરબીમાં આપો ભાઈ ઓ લખીને અરબીમાં ના આપો એને મેં કહ્યું કે પ્લીઝ રિયલાઇટીન અરબી તો એને લાગુ કે ભાઈને એમ લાગ્યું કે એનામાં કરવાનું છે પછી મેં પાછું એને સમજાયું કે નહીં મને ફીડબેક અરબીમાં આપો તો એ બરાબર છે એમને આપી નાખો તૌદી હું સિયાક તકસીમુલ ઝુમલ આખું જે છે તો એને જે એમ કરવું છે એ આપી નાખે છે એને એમ બી કહી શકાય છે કે મને ગ્રામેટિકલ એરર્સ બતાવો કાં છે એને પિન પોઈન્ટ કરીને એક એક ચીજ કહી શકાય છે એને કઈ તરફ સુધારી શકાય એને કેમ ગાઈડ કરવું એ શું કરે એ મિસલથી હર નાહિયી એ હેલ્પ કરી શકે છે નેક્સ્ટ સાહેબ ઇમ્પોર્ટન્સ આપ જે અરર્સ છે ક્વેશ્ચન્સ બનાવવું ક્વેશ્ચન્સ બનાવવાના કે જે આપણે હર જગા ઇંગ્લિશ હોય સાયન્સ હોય હર જગા આપણે કામ લાગશે તો કોઈ બી ટેક્સ્ટ આપ નાખીએ અને એને કહીએ કે મને ક્વેશ્ચન્સ તો આપણે ફોર એક્ઝામ્પલ મેં કહું છું

કોઈ ટેક્સમાંથી નવ જાણે એસેસમેન્ટ કરાવવું હોય ત્યવારે ઘણું કામ લાગી જાય છે તો સાહેબ જે છે આપનું એનાથી ફાયદો લઈ શકાય છે સાહેબ એનાથી એનું ચેન્જ કરવું જરૂરી છે મગર એક આઈડિયા જે છે અને ઇંગ્લિશના સબ સવાલો આપણે જ્યારે અનામાં નાખશું ઇંગ્લિશના અનામાં હશે યા કે સાયન્સના હશે તો બિલકુલ પરફેક્ટ ક્વેશ્ચન્સ બનાવીને આપશે એવરી ડે એસેસમેન્ટ વાસ્તે આ છે નોટ ઓન્લી મલ્ટિપલ ચોઈસના સિંગલ ચોઈસ ઇન ધ બ્લેન્ક મેચ ધ ફોલોઇંગ જે કહેશો આપ એ મેં સગલું ટ્રાય કરજો વર્ડ્સ સબો જે વર્ડ બનાવવાનું જે છે એ બી બનાવીને આપી આપશો આપણે જે છે જે બી જનરેટ કરવાનું કહેશો સાહેબ એ સગલું આપને બનાવીને આપી નાખશે ક્રિએટ ક્વેશ્ચન્સ ફાઇનલી સાહેબ અના ઉપર હવે તમામ કરું સાહેબ રિલેશનશીપના હશે એઝ અ કાઉન્સેલર બી ઘણા ફાઇન છે તો આપ આપના એને એક મેં એ સવાલ પૂછો કે મારા જે ફરજન જે છે એ અઢાર વરસના છે પૂનાના છે એ જો સાહેબ મેં અહીંયા લખેલું છે મેં કોપી પેસ્ટ કરી દઉં સાહેબ અને પછી તિવારે મેં પૂછ્યું હતું કે એ જે છે આ છે સાહેબ એને મેં તિવારે હું આ પૂછ્યું હતું કે મેં કુરાન મેમરીઝ મેમોરાઈઝ કરવામાં એને મુશ્કેલ થઈ રહી છે તો મેં સ્કેમ હેલ્પ કરું એને તો એ મને જે છે તો મને મદદ કીધી આમના સાહેબ ફોર એક્ઝામ્પલ મેં આપું છું એ જે છે મને ઘણા હવે પછી મેં એને એક્સ્ટ્રા એક એને પછી મેં એને એક પોન્ટ આપો કે ભાઈ યુ આર વેરી વેગ ગીવ બી સ્પેસિફિક સ્ટેપ બાય સ્ટેપ અગેન સ્ટેપ બાય સ્ટેપ તો પછી એક્ઝેક્ટલી મને કહે છે કે એને બોલાવો આ પહેલાં એને આ પૂછો એને આ પૂછો એનાથી આ કરાવો એનાથી આ કરાવો ટેકનોલોજી બેઝ કરાવો ફુરાન ફુરાન કરાવો યુ આજે બધું સગલું જે છે એ હેલ્પ કરે છે તો એઝ અ કેમ કે ના કાઉન્સલરનું જેટલો બી ડેટા છે એના વજ એ ઘણો આનામાં ઘણો માહિર છે ફાઇનલી સાહેબ બીજા હજી ઘણા એના ફવાઈ જે છે આપણે આપ જોઈ શકો શેડ્યુલિંગ કરવા વાતે મારું સન્ડે મારું છે મને સન્ડે આ આ કામો કરવા છે પ્લીઝ ક્રિએટ અ શેડ્યુલ ફોર મી એ બી આપણે બનાવી આપશે ટ્રાવેલ ગાઈડ વગેરે મેં દુબઈ જાઉં છું ફુલાન ફુલાન છે એ બધું આપણે કરી શકશે આ સાહેબ એનો ફાયદો છે હોપફુલી સાહેબ ઇટ હેલ્પ